નર્મદાથી નર્મદાની અંદર અત્યારે જોખમી સવારી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. આપને જણાવીએ કે ભરૂચ પાસે નર્મદા નદીના પાણીથી જૂના બુરભાઠા ગામમાં લોકો થઈ ગયા છે પરેશાન, કારણ કે ગોલ્ડન બ્રિજ સાથે જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને તેને જ કારણે હાલ ભારે મુશ્કેલીનો સામનો ગ્રામજનો કરી રહ્યા છે. ગ્રામજનોની અવર જવર માટે ટ્રેક્ટર એકમાત્ર આધાર હોવાનું અત્યારે જણાઈ રહ્યું છે અને તેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે, કારણ કે રસ્તા ઉપર પાણી ભરાઈ ચૂક્યા છે અને તેને કારણે આખરે સામાન્ય રાહદારીઓને અવર જવર કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે. ખાસ કરીને વિદ્યાર્થીઓને સૌથી વધુ તકલીફ પડી રહી છે અને અવર જવરનું એકમાત્ર સાધન ટ્રેક્ટર રહી ગયું છે અને વિદ્યાર્થીઓને શાળાએ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આપ જોઈ રહ્યા છો ચારે તરફ પાણી જ પાણી છે અને તેને કારણે ટ્રેક્ટરમાં બેસીને અવર જવર કરવાની ફરજ પડી રહી છે, કારણ કે ઘૂંટણ સમા પાણી છે, પાણી ઓસરી નથી રહ્યા અને પાણી સતત ભરાયેલા છે. તેને કારણે આ નાના ભૂલકાઓને શાળાએ જવા માટે ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ટ્રેક્ટરમાં બેસીને આખરે તેમને આવન જવન કરવાની ફરજ પડી રહી છે અને ટ્રેક્ટર જ એકમાત્ર માધ્યમ છે અહીં અવર જવર માટે અને સૌ કોઈને ટ્રેક્ટરના આધાર સાથે જ અહીં અવર જવર કરવાની મજબૂરી છે, કારણ કે પાણી ઓસરી નથી રહ્યા અને નર્મદા નદીમાં પૂર આવ્યા છે અને તેને કારણે જ્યાં જુઓ ત્યાં બસ જળબંબાકારની પરિસ્થિતિ છે. માર્ગો ઉપર પાણી ફરી પડ્યા છે અને તેને જ કારણે આખરે લોકોને પણ અવર જવર માટે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ ભૂલકાઓને શાળાએ જવા માટે આખરે દરરોજ આ ટ્રેક્ટરની જોખમી સવારી કરવી પડે છે. નર્મદા નદીનું જળસ્તર ભલે નીચું જઈ રહ્યું છે પરંતુ હજુ પણ અંકલેશ્વરના કેટલાક ગામો એવા છે કે જેમાં પાણી છે. આપ જોઈ શકો છો કે અંકલેશ્વરના જૂના બોરભાઠા ગામને જોડતો આ માર્ગ છે અને આ માર્ગ ઉપર હજુ પણ કમરસમણા પાણી છે. આપ જોઈ શકો છો સામેથી કેટલાક લોકો આવી રહ્યા છે જે કમરસમણા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. તો બીજી તરફ ગામના શાળાના બાળકો, નોકરિયાતો અને અન્ય લોકોને અવર જવર માટે હવે ટ્રેક્ટર એકમાત્ર વિકલ્પ બન્યો છે. ગામના લોકોને હવે અવર જવર માટે જે ગામની અંદરથી ટ્રેક્ટરો ચલાવવામાં આવી રહ્યા છે અને લોકો સાથે અવર જવર કરવામાં આવી રહ્યું છે. સ્થાનિકો આપણી સાથે છે, આપણે તેમને પૂછવાનો પ્રયત્ન કરીએ. કેટલા દિવસથી તમે લોકો આ પ્રકારે ટ્રેક્ટરમાં અવર જવર કરો? છેલ્લા 3 દિવસ ઉપરથી આ પરિસ્થિતિ છે અને કેરસમાં પાણી છે, જેથી કરીને મુખ્ય જે માર્ગ છે ત્યાં જ પાણી ભરાયેલું છે, જેથી આજીવિકા માટે, આવન જવન માટે તેમજ વિદ્યાર્થીઓ અને સ્કૂલે જતા છોકરાઓ માટે ઘણી તકલીફ થઈ રહી છે. પ્રશાસને આની પર ધ્યાન દોરવું જોઈએ અને કોઈક વિકલ્પ મૂકવો જોઈએ. કેટલા દિવસથી આ પાણી છે અને તમે આ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છો? છેલ્લા 3 દિવસથી આ પાણી આવી જ રીતે છે અને વચ્ચોવચ્ચ જે છે ત્યાં પાણીની ખેંચ વધારે છે અને તકલીફનો ઘણી પરિસ્થિતિ ઊભી થઈ રહેલી છે તકલીફોની. આપ જોઈ શકો છો કે હાલમાં પણ આ લોકો કમરસમણા પાણીમાંથી પસાર થઈ રહ્યા છે. હજુ પણ ગામમાં ઘણા પાણી છે અને લોકોએ આ એકમાત્ર ટ્રેક્ટરનો આ વિકલ્પ રહ્યો છે. નર્મદાનું પાણી જે ગામમાં પ્રવેશ્યું તે સ્પષ્ટપણે જોઈ શકાય છે. જો કે હવે નર્મદાનું જળસ્તર ધીમે ધીમે નીચું જઈ રહ્યું છે ત્યારે ચોક્કસ લોકો હવે સામાન્ય સ્થિતિ થાય તે તરફ આગળ વધી રહ્યા છે. અંકિત મોદી, TV9, ભરૂચ.